મોર્નિંગ ફ્રેન્ડ્સ, તમને યાદ જ છે કે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે ગયા વિડીયોમાં એક્ટિવિટી 1 અને 2 નું રિવિઝન કરી ગયા અને આજે આપણે કરવાના છીએ એક્ટિવિટી 3, 4 અને 5 નું રિવિઝન. એક્ટિવિટી 3 માં આપણે શીખ્યા હતા રાઇમ રેડ માર્બલ, બ્લુ માર્બલ એન્ડ એક્ટિવિટી 4 માં શીખ્યા હતા કુકુ કઈ કઈ એક્શન કરે છે એ. અને ત્યારબાદ એક્ટિવિટી 5 માં આપણે જોઈ ગયા હતા એક ગેમ, કુકુ જે એક્શન્સ કરે છે એના બેઝ ઉપર હતી આ ગેમ. તમને બધાને યાદ જ હશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે એ થ્રી એક્ટિવિટી 3, 4 અને 5 નું ફરીવાર રિવિઝન કરીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 માં રાઇમ છે, તમે મને ધ્યાનથી સાંભળજો. રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ, ન્યૂ, યલો, બ્લેક એન્ડ ઓરેન્જ, વાયોલેટ ફોર યુ. કમ ડિયર, પ્લે વિથ મી ક્વિક. ધીસ ઇઝ માય પ્રોમિસ, આઈ વિલ નોટ પ્લે અ ટ્રિક. ઓકે, તો ફ્રેન્ડ્સ હવે તમારે પણ આ રાઇમ મારી સાથે ગાવાની રહેશે. પહેલાં હું ગાઈશ, પછી તમારે એને રિપીટ કરવાની રહેશે. ઓકે, રેડી? રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ, ન્યૂ. રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ, ન્યૂ. યલો, બ્લેક એન્ડ ઓરેન્જ, વાયોલેટ ફોર યુ. યલો, બ્લેક એન્ડ ઓરેન્જ, વાયોલેટ ફોર યુ. Come dear, play with me, quick. Come dear, play with me, quick. This is my promise, I will not play a trick. This is my promise, I will not play a trick. Okay. Friends, હવે આપણે આ રાઇમને પિક્ચર સાથે સમજીશું. રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ, ન્યૂ. યલો, બ્લેક એન્ડ ઓરેન્જ, વાયોલેટ ફોર યુ. કમ ડિયર, પ્લે વિથ મી ક્વિક. ધીસ ઇઝ માય પ્રોમિસ, આઈ વિલ નોટ પ્લે અ ટ્રિક. હવે આપણે જોઈશું એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં તમે જોઈ શકો છો કે કુકુનું ચિત્ર છે. કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો. હે, લુક હિયર, આઈ એમ ડાન્સિંગ. I am singing a song. Right now, I am reading a story about a crow. Bye-bye, I am flying to my school. I am writing a song. I am playing cricket. I am batting. ઓકે, તો ફ્રેન્ડ્સ હવે આપણે એક્ટિવિટી 4નું રીડિંગ કરીશું. તમે પણ સાથે સાથે વાંચજો. ઓકે ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી 4 જોઈ ગયા હતા, રાઈટ? આજે હીર એ એક્ટિવિટીનું રીડિંગ કરશે. ઓકે, તો તમારે એ રીડિંગને ધ્યાનથી સાંભળવાનું છે અને તમારે પણ મનમાં એનું રીડિંગ કરવાનું રહેશે. ઓકે. હિયર, હે, હે, look here, I am dancing. I am singing a song. Right now, I am reading a story about a crow. Bye-bye, I am flying to my school. I am writing a song. I am playing cricket. I am batting. Very nice.
फ्रेंड्स हवे आपणे कुकु कोयल नुं अनुकरण करीशुं। अहींया हीर कुकु कोयल जे जे करे छे ए बधी ज एक्शन करे छे, साथे साथे ए कुकु कोयल जे सेंटेन्स बोले छे ए पण बोले छे। ओके तो फ्रेंड्स तमे पण ऊभा थईजो पोतानी जग्या उपर अने तेनुं अनुकरण करो। हे लुक हियर आई एम डांसिंग, I am singing a song. Right now, I am reading a story about a crow. Bye-bye. I am flying to my school. I am writing a song. I am playing cricket. I am batting. Okay, friends, હવે હું તમને કુકુ કોયલના કેટલાક ચિત્રો બતાવીશ. તમારે મને એના પરથી ક્વેશ્ચનના આન્સર આપવાના છે કે કુકુ કોયલ શું કરી રહી છે. Look at this picture. What is કુકુ doing? કુકુ is dancing. Very good. Next picture. What is Kuku doing? Kuku is singing. Next picture. What is Kuku doing? Kuku is reading. Very nice. Kuku is reading. Next. What is Kuku doing? Kuku is flying. Yes. Very good. What is Kuku doing? Kuku is writing. Very good. Kuku is writing. And last, what is Kuku doing? Kuku is playing. Very good. Kuku is playing. She is batting. Friends, હવે આપણે જોઈશું એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 માં આપણે જોઈશું ગેમ. ફ્રેન્ડ્સ લાસ્ટ ટાઈમ આપણે એક ગેમ જોઈ ગયા હતા, રાઈટ? કુકુવાળી. તો કુકુ જે એક્શન કરતી હોય ત્યારે તમારે ક્લેપ કરવાની હતી, કેવી રીતે કરવાની યાદ છે ને? તો કહો જોઈએ, જે એક્શન કુકુ કરતી હોય ત્યારે તમારે શું કરવાનું? એકબીજાને ટાળી આપવાની, અને જ્યારે જે એક્શન કુકુ ના કરતી હોય ત્યારે પોતે ટાળી ભરવાની, રાઈટ? અરે વાહ, તમને તો બહુ સરસ યાદ છે. તો ચાલો આજે ફરીવાર આપણે એ ગેમ રમીએ. રેડી ને? ઓકે તો જોઈએ ગેમ સ્ટાર્ટ. કુકુ ઇઝ ડાન્સિંગ, કુકુ ઇઝ ડ્રિંકિંગ, કુકુ ઇઝ ઇટિંગ, કુકુ ઇઝ રાઇટિંગ, કુકુ ઇઝ બેટિંગ, કુકુ ઇઝ થ્રોઈંગ. વેરી ગુડ, તમને ઘણું બધું યાદ છે. કુકુ ઇઝ સિંગિંગ, કુકુ ઇઝ કેચિંગ, કુકુ ઇઝ ફ્લાઇંગ, કુકુ ઇઝ રીડિંગ, કુકુ ઇઝ સ્લીપિંગ, કુકુ ઇઝ ઇટિંગ, કુકુ ઇઝ જમ્પિંગ, કુકુ ઇઝ રનિંગ, એન્ડ કુકુ ઇઝ પ્લેઇંગ. વેરી નાઇસ, તમને ઘણા બધા એક્શન વર્ડ યાદ રહ્યા કે કઈ કઈ એક્શન કુકુ કરે છે અને કઈ કઈ એક્શન કુકુ નથી કરતી. મજા આવી? તો તમારે પોતાના માટે ક્લેપ કરો. વેરી નાઇસ, આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને એક્ટિવિટી 3, 4 અને 5 માં સારી એવી સમજ પડી ગઈ હશે. તો એક્ટિવિટી 3 ની રાઇમ તમે ગાયને મોડે કરજો. એક્ટિવિટી 4 માં કોકો જે એક્શન કરે છે એનું રીડિંગ કરતા રહેજો. અને એક્ટિવિટી 5 માં જે આપણે ગેમ જોઈ ગયા છે એ ગેમ તમે તમારા ઘરના મેમ્બર સાથે કે આજુબાજુના ફ્રેન્ડ સાથે રમજો. ઓકે તો આપણે ફરી મળીશું. બાય, ટેક કેર.